ડિસા નગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે આગામી ચૂંટણી પહેલા બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ચૂંટણીને લઈ તૈયાર કરવામાં આવી રહેલા ખાસ કાર્યક્રમમાં આજે વોર્ડ નંબર 3ના મતદારોના મિજાજને જાણીશું. અગાઉ અમે વોર્ડ નંબર 3ના ભદ્ર વિસ્તાર એવા બંધના બંગલોની મુલાકાત લઈ ત્યાંના રહીશોના છેલ્લા 5 વર્ષ દરમિયાન વોર્ડ નંબર 3ના સદસ્યોએ શું કામ કર્યા છે અને લોકોને સંતોષ આપવામાં કેટલી સફળ થઈ છે તે જાણ્યું. ત્યારે આ વખતે વોર્ડ નંબર 3માં આવેલા કૈલાશનગર વિસ્તારની મુલાકાત લીધી હતી. શહેરનો વોર્ડ નંબર 3 ડીસા શહેરના દીપક હોટલથી ભોયણ સુધીના હાઇવે પાર આવેલા આ વિસ્તારમાં ગત 2015માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલને સ્થાનિક મતદારોએ વિજયી બનાવી હતી. આ વોર્ડમાંથી રમેશભાઈ રાણા, ગોરધનભાઈ કછવા, રમીલાબેન પ્રજાપતિ અને કંચનબા રાજપૂત વિજેતા બન્યા હતા. આ વિસ્તારને ભારતીય જનતા પાર્ટીના ગઢ સમાન માનવામાં આવે છે અને ડીસા નગરપાલિકામાં 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું જ શાસન રહ્યું હોવા છતાં આ વિસ્તારમાં જોઈએ તેવો વિકાસ થઈ શક્યો નથી. આ વિસ્તારમાં આવેલા કૈલાશનગર વિસ્તારના લોકો પાસે અમે પહોંચ્યા ત્યારે ત્યાંના રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારના એકાદ સદસ્યને બાદ કરતા કોઈ પણ આ વિસ્તારની દરકાર લેવા આવતું નથી. આ ઉપરાંત આ વિસ્તારમાં પાણીનો સમય બદલવા માટે પણ અનેક રજૂઆતો સ્થાનિક સદસ્યોને કરવામાં આવી હોવા છતાં તે સમયમાં ફેરફાર કરવામાં આવતો નથી. આ ઉપરાંત હજુ પણ આ વોર્ડમાં ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં સીસી રોડ પણ બન્યા નથી. આજે અમારી બીકેની ચેનલની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 3માં. વોર્ડ નંબર 3 એટલે જનસંખ્યાની પણ મતદારની રીતે ગણીએ તો 6500 મતદાર આ વિસ્તારમાં છે. દરેક વિસ્તારમાં એક સમૃદ્ધ વિસ્તાર હોય, એક સ્લમ વિસ્તાર હોય, પણ આ એવો વોર્ડ છે કે જ્યાં સ્લમ વિસ્તાર ઓછા છે. ગંદકીની સમસ્યાઓ, આવી સમસ્યાઓ આ વિસ્તારમાં ઓછી હોય છે. અત્યારે અમારી સાથે અહીંના સ્થાનિક રહીશો છે, આવો જાણીએ તેમની પ્રતિક્રિયા કે જે 4 ઉમેદવાર ચૂંટાઈને ગયા આ વિસ્તારમાં, 4 ઉમેદવાર જે 4 ઉમેદવાર હતા ભાજપના હતા અને 5 વર્ષ સુધી ભાજપના બોડીએ શાસન કર્યું છે, એટલે એમાં જાણવા જેવી વાત એ જ હોય કે 4 ઉમેદવાર ભાજપના હોય તો તેમના કામ થયા જ હોય, કારણ કે બોડી તેમની હતી. આપના વોર્ડમાં 4-4 ભાજપના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા હતા, એ 4 ઉમેદવારોએ જે કામ કર્યા છે અને કે કામ નથી કર્યા કે જે હોય એમનાથી આપ સંતુષ્ટ છો? નહીં, 4-4 ઉમેદવાર હતા. 4 ઉમેદવારોએ અમારી સોસાયટીમાં રોડ અમુક બનાવ્યા છે, અમુક 2-4 રોડ બાકી બી છે. એ 2-4 રોડ બાકી છે એ બાબતે એમને આપણે પૂછ્યું કે એવી કોઈ વાત થઈ? અમે 2-4 વાર એમને પૂછી ચૂક્યા હોઉં કે એક ચિત્રકૂટ સોસાયટીનો બાકી છે, કૈલાશનગરના 2-3 રોડો બાકી છે. એ બી લોકોએ કીધું કે શોર્ટ ટાઈમમાં આ થઈ જશે રોડો. હજી એના સિવાય કોઈ પાણીની સમસ્યાઓ કે જેમ કે લાઇટની સમસ્યાઓ કે નગરપાલિકાની જે કામગીરી હોય છે અને જે આપણે સેવાઓ પૂરી પાડે છે એ બાબતે આ 4 ઉમેદવારોથી કામથી આપ સંતુષ્ટ છો? હા, નગરપાલિકાનું કામનો કચરાની ગાડી બી આવે છે, ટાઈમસર લાઇટનું બી કામ છે ને પાણીનો થોડો સમય ફેરફાર કરવાની જરૂર છે. તેમના કહેવા મુજબ કે નગરપાલિકામાં જે 4 ઉમેદવાર ચૂંટણી ગયા હતા તેમને કામથી સંતુષ્ટ છે, પણ 2-3 રોડ બાકી રહી ગયા છે, પણ ઉમેદવારોનું કહેવું છે કે એ રોડ બની જશે. અમારી સાથે જે સ્થાનિક છે, આપણે 4 ઉમેદવાર જે ચૂંટણી ગયા હતા ત્યારબાદ 5 વર્ષ સુધી ભાજપની જ બોડી રહી છે અને ભાજપના જ 4 ઉમેદવાર હતા, તો આપણે અહીંયા 4 ઉમેદવાર આપની પાસે આવ્યા હોય, આપણે પૂછ્યું હોય કે કામ, આપનું કામ શું છે, શું એવું કંઈ ઉમેદવાર આપની પાસે આવ્યા હોય? અમારા 4-4 ઉમેદવાર જે ચૂંટાયા હતા એ ભાજપના સિમ્બલ ઉપર ચૂંટાયા હતા ને અહીંયાની જે પબ્લિક વોર્ડ નંબર 3ના અંદર બહુ એમણે ખૂબે ઓર્ડ પણ આપ્યા હતા. એ 4 ઉમેદવારે જે કામ કર્યું છે એ કર્યું તો છે જ, પણ જે કામ અધૂરું પણ બાકી પણ છે, જે અત્યારે આપણે હાઇવેથી જુઓ તો જે કૈલાશનગર સુધીનો રોડ પણ બનાવ્યો છે, ડોમરવાળો રોડ બન્યો છે, કૈલાશનગરના અંદર અનેક 4-5 રોડ બાકી પણ છે ને 4-5 રોડ હમણાં બન્યા પણ છે. તે 2.5 વર્ષ જે પ્રમુખ હતા પરવીનભાઈ ગોરધનજી માળી, જે એમણે 2.5 વર્ષમાં બહુ કામ કર્યું છે નગરપાલિકાનું જે વોર્ડ નંબર 3માં, એના પછી પણ કામ નથી થયું. ને આ કૈલાશનગરના અંદર પાણીનું ટોકું 10 લાખ લીટરનું ટોકું બનાવ્યું છે નગરપાલિકાએ. આજથી 5 વર્ષ થઈ ગયા છે, 5-6 વર્ષ. એ ટોકામાં જે કૈલાશનગરની જે અહીંયાની વસ્તી પણ રહે છે એમને પણ કોઈ લાભ નથી મળતો. અત્યારે જે પાણી અમારો ટાઈમ 9 ને 9:30 વાગે પાણી મળે છે, ત્યારે અમારે સવારે ધંધા ઉપર જવું હોય ત્યારે અમારે મજૂરી કરવા જવાની તકલીફ પડે છે, ત્યારે પાણી નથી મળતું. આપણે જે 9:30 વાગે
પાણી મળે છે તો આપને કેટલા વાગે પાણી જોઈએ? પાણીનો સમય સવારે 7:30, 7 વાગે, 8 વાગે પાણી આવે છે. આ બાબતે આપણે 4-4 ભાજપના કોર્પોરેટર તેમને રજૂઆત કરી, અમે 4-4 ઉમેદવારને રજૂઆત કરી, ડીસા નગરપાલિકામાં પણ રજૂઆત કરી, પણ આનો સમય કોઈ પણ અમારો ચેન્જ નથી થયો. કે થઈ જશે પણ ક્યારે થશે એ અમારો કોઈ સમય નથી. એ ક્યારે કરે છે એ નગરપાલિકા? એમના કહેવા મુજબ 4-4 ઉમેદવાર ભાજપના હતા, ખોબલે ખોબલે વોટ આપ્યા હતા અને ચૂંટણી ગયા બાદ એમને કામ બી કર્યા છે, પણ એક પાણીનું ટાંકું બનાવ્યું છે. તેમના કહેવા મુજબ હજુ પાણીનું ટાંકાની એમને સવલત મળી નથી. આપના ઉમેદવારો જે 4 ચૂંટણીને ગયા ભાજપના, એ ચૂંટણીને ગયા બાદ આપની ફરિયાદો સાંભળવા કંઈ આપને કંઈ પૂછવા 4 ઉમેદવારો અહીં આવ્યા છે આપની પાસે? સાહેબ, અમારો 4 ઉમેદવાર ચૂંટાય કે આમાંથી 2 તો હોભતાને, 2 જણા વાત કરીએ, આમાં એક કામ કરે છે ને એક થોડો સાંભળતા નહીં. એનો મતલબ શું? સાંભળતા નથી. એમને કહે કે આમાં રોડ બન્યો એને બ્લોક ફિટ કરવાના, બરાબર, કે આ પાણી અમારે જોઈએ વહેલું, પણ પાણી આપતા નથી. આવે એને મોડું 9:30 વાગે પાણી વાગે. અહીંયા બધા મજૂરો જાય ખેતરમાં કામ કરવા જાય, ઘર કોઈ કામ કરવા જાય, એમનો ટાઈમ છે 9 વાગે પાણી આવે. ક્યારે કામ કરે કે ક્યારે જાય? અમે નગરપાલિકામાં રજૂઆત કરી, બધી રીતે વાત કરી. અમારા કોમનપુર 10,000 અમે પાણી પીવા માટે કરીને બધાને આપી દીધું મફત, પણ નગરપાલિકા અમારે કોઈ વાત હોભળવા માગતા નથી. રોડોનું કામ બાકી, અમે વેરા ભરીએ, બધું ભરીએ, અમારા કોઈ નગરપાલિકા કૈલાસનગરનો પૈસા કોઈના બાકી નથી. તો અમારા કૈલાસનગરની અંદર મજૂર માણસોની અંદર અમને લાભ ના મળે. અમે 4 ભાજપવાળાને વોટ બહુ આપ્યા, પણ અમારે આ વાત આમાં 4માંથી 2 જણા હોભળે, 2 જણા હોભળતા નથી. આ વિસ્તારમાં વેરો અમે પૂરો ભરીએ છીએ, છતાં બી અમારા કામ નથી થતા. તેમાં 2 ઉમેદવારો ચૂંટણી ગયા છે, ઉમેદવારોમાંથી 2 ઉમેદવારો એમનું સાંભળે છે, પણ તેમના કહેવા મુજબ 2 ઉમેદવારો એમનું સાંભળતા નથી અને આ વિસ્તારમાં ફરક્યા પણ નથી. હવે આપણી સાથે એક વડીલ છે જેમને ઘણી બધી ચૂંટણીઓ જોઈ હશે, ઘણા ઉમેદવારો જોયા હશે, સાચા ખોટા બી જોયા હશે. તમારો અનુભવ શું છે આ ઉમેદવારો? મારો અનુભવ આ જ છે, પછી એ જ પરલોમ કીધો એ બરાબર છે, પણ 2 સાંભળે, એક તો ઠીક સાંભળે, પણ એક વધારે સાંભળે છે. એમાં ઠીક ને વધારે હોય ના? ઠીક એટલે શું? એક તો જો કામ કરા તો મતલબ એવો કે એક સાંભળે છે ને કરતો નથી, અને બીજા એક સાંભળે ને કરે છે. એક સાંભળે છે ને કરે છે, બીજા પાણી છે આવી છે કે 7:30 વાગે આવી કરે તો બરાબર છે. પોલી કે કેમ કે મજૂરીઓ માણસો રે, વહેલો પાણી જોઈએ તો એને આપણે સવારે વહેલો ઉઠીને જવું પડે. તે આવે 9 વાગે 9:30 વાગે આવે, 9:05 જવું આવે, પણ હવે એ પાણી 9 વાગે ત્રેક તો બાવડો ધકે કોણ કામ મજૂરી રાખે અમને? તો આવી રીતે છે. આપણને બીજા કામ કરે છે, હમણાં આ કરાયું તો આ રોડ બનાવ્યા છે, બધી રીતે કર્યું છે નગરપાલિકાનો. મેં કોઈ આપણે નથી ભરાશો, વેરા ભરાશો બધી રીતે કરો છો, મેં કોઈ દુબાણમાં બેઠા નથી, આવી રીતે છે. આ વિસ્તારોના સ્થાનિકોના કહેવા મુજબ 4 ઉમેદવાર ભાજપના ચૂંટણીને મોકલ્યા હતા, તેમાં 2 ઉમેદવાર સાંભળે છે, 2 નથી સાંભળતા. પણ અહીંયા મોટી સમસ્યાઓ કંઈ છે નહીં, રોડ રસ્તા બધું બનેલું છે. તેમની સમસ્યા એક નાની છે, પણ એના સ્થાનિક 4 ઉમેદવારો એ નાની સમસ્યા પૂર્ણ કરવામાં ફેલ ગયા છે કે તે નથી કરી શક્યા. એ સમસ્યા એવી જ છે કે ખાલી પાણીનો જે ટાઈમ છે એ બદલવાની જરૂર છે, પણ એ 4 ઉમેદવાર બદલી નથી શક્યા. બીકેન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે ડીસાથી અતુલ પટેલ.